હવે 5 વાગ્યા સુધીના આંકડા આવી ગયા છે, તો એના વિશે તમને જાણકારી આપીશું. 5 વાગ્યા સુધીમાં ગુજરાતની અંદર ટોટલ 55.22% મતદાન થયું છે. હવે એમ માનો કે સવારે 7 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધીનું મતદાન હોય, એટલે હવે 1 કલાકનો સમય બાકી છે, તો મેક્સિમમ વધારેમાં વધારે જો છેલ્લી ઘડીએ જે મતદારો આવે અને ભાજપના કાર્યકરો ખેંચી ખેંચીને લાવે, તો પણ 5% જેટલું મતદાન વધી શકે એમ આપણે માની શકીએ. તો એની સરખામણીએ, એટલે 2019ની સરખામણીએ ટોટલ મતદાન ઘટી શકે એવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે 2019ની અંદર ટોટલ 64.11% મતદાન થયું હતું અને અત્યારે 5 વાગ્યા સુધીની અંદર 55.22% મતદાન થયું છે. એનો મતલબ એમ છે કે અત્યારે 9% જેટલું ઓછું છે, પણ ધારો કે 5% વધીએ એમ માની લઈએ, તો પણ 3-4% જેટલું મતદાન ઓછું થાય એવું અત્યારે લાગી રહ્યું છે. હવે આજના મતદાનની વાત કરીએ તો 5 વાગ્યા સુધીમાં સૌથી વધારે મતદાન વલસાડમાં છે, 68.12%, અને સૌથી ઓછું મતદાન અમરેલીમાં છે, 45.59%. બનાસકાંઠામાં 1 વાગ્યા સુધી સૌથી વધારે મતદાન થતું હતું, ફટાફટ મતદાન થતું હતું અને ખાસું એવું પહોંચેલું, પણ 5 વાગ્યા સુધીમાં બનાસકાંઠાની અંદર 64.48% જેટલું મતદાન થયું છે. 3-5 વાગ્યા સુધીમાં જે ટોટલ મતદાન થયું એ માત્ર 8% જેટલું વધ્યું છે. તો એનો મતલબ એમ થાય કે એકચ્યુઅલી ગરમીના સમયે મતદાન ઓછું થવું જોઈતું હતું, એને બદલે સાંજના સમયે મતદાન ઓછું થયું એવું એવરેજ ઓવરઓલ લાગી રહ્યું છે. હવે બાકીના જે વિસ્તારો છે, બાકીની જે લોકસભાની બેઠકો છે, એના હું તમને આંકડા કહી દઉં કે 5 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું. તો કચ્છની અંદર 48.96, બનાસકાંઠા 64.48, પાટણ 54.58, મહેસાણા 55.23, સાબરકાંઠા 58.82, ગાંધીનગર 55.65, અમદાવાદ ઈસ્ટ 49.95, અમદાવાદ વેસ્ટ 50.29, સુરેન્દ્રનગર 49.19, રાજકોટ 54.29, પોરબંદર 46.51, જામનગર 52.36, જૂનાગઢ 53.84, અમરેલી 45.59, ભાવનગર 48.59, આણંદ 60.44, ખેડા 53.83, પંચમહાલમાં 53.99, દાહોદમાં 54.78, વડોદરામાં 57.11, છોટાઉદેપુર 63.76, ભરૂચમાં 63.56, બારડોલીમાં 61.01, નવસારીમાં 55.31 અને વલસાડની અંદર 68.12. આ 5 વાગ્યા સુધીના આંકડા છે, અને હવે 1 કલાક બાકી છે, એટલે 6 વાગ્યા સુધીના પછી જે મોડેથી આંકડા આવશે એ પણ હું તમારી સાથે વાત કરીશ, એની સાથે સાથે તમારું થોડુંક એનાલિસિસ પણ અમે શેર કરીશું. પણ આજે જે 5 વાગ્યા સુધીમાં જે થોડા ઘટનાક્રમ બન્યા છે એની ઉપર વાત કરીએ, તો બનાસકાંઠાની અંદર જે કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર, એમણે એક યુવકને ફટકાર્યો છે, એવો યુવકે આરોપ લગાવ્યો છે, એના કપડાં ફાડી નાખ્યા છે. હવે ગેનીબેનનું કહેવું એમ છે કે આ નકલી સીઆરપીએફ બનીને બધાને ધમકાવતો હતો એટલે ફટકાયો. બીજું એક જાફરાબાદ, એટલે અમરેલીની અંદર જાફરાબાદ આવેલું છે, ત્યાં એક મહિલા કર્મચારી ચૂંટણીમાં કામ કરતા હતા અને એ અચાનક ઢળી પડ્યા, એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ એ મહિલાનું મોત થયું અને એમનું નામ કૌશિકાબેન બાબરિયા હોવાનું સામે આવેલું છે. બીજું, આ વખતના મતદાનની અંદર કેટલીક ઉડીને આંખે વળગે એવી વાત એવી છે કે નાના નાના ગામડાઓએ વિરોધ કર્યો છે. મહીસાગરના બોડેલીની અંદર 2 બૂથ એવા છે કે એક બૂથની અંદર
790 મત માંથી માત્ર 34 મત પડ્યા અને બીજું એક કુંજરી કરીને બુથ છે એમાં 734 મત હતા પણ માત્ર 3 મતદારો મત આપવા માટે આવ્યા. બીજું કે કોંગ્રેસે 17 જેટલી બોગસ વોટિંગની અને ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ કરી છે. એમાં એક ફરિયાદ એવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ વોટ આપવા આવેલા તો એક રોડ શો હતો અને એ આચારસંહિતા ભંગની ફરિયાદ હોવાનું કોંગ્રેસે ચૂંટણી પંચે ફરિયાદ કરી છે. આ વખતનું જે હમણાંનું 5 વાગ્યા સુધીનું મતદાન છે એમાં સૌથી વધારે નજર બધાની સૌરાષ્ટ્રની બેઠકો ઉપર રહેશે. સૌરાષ્ટ્રની 8 બેઠકો છે, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, આ બધી બેઠકો છે. એની ઉપર રાજકારણના જાણકારોની અને ઇવન બધી પાર્ટીઓની નજર આ બેઠક ઉપર રહેવાની છે. તો અમે તમારી સાથે બધા અપડેટો સાથે મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.